નમસ્કાર દર્શક મિત્રો, હેલો કારકિર્દી કાર્યક્રમમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. વેલ, કોઈ પણ વિદ્યાર્થીના ભવિષ્યની એની કારકિર્દી માટેનો જે પ્રવાહ છે એ ધોરણ 10 પછી નક્કી થઈ જતો હોય છે, ત્યારે એ વિજ્ઞાન પ્રવાહ કે વાણિજ્ય પ્રવાહ અથવા તો આર્ટ્સમાંથી કોઈ પણ પ્રવાહ સિલેક્ટ કરતો હોય છે. પણ એની કારકિર્દીની દિશા ધોરણ 12 પછી નક્કી કરવાની થાય છે. તો એ સમયે જે વિદ્યાર્થીઓએ વાણિજ્ય પ્રવાહ લીધો છે એ વિદ્યાર્થીઓ ભવિષ્ય માટે કારકિર્દીના કેવા કેવા વિકલ્પો પર વિચાર કરી શકે અને કઈ રીતે નિર્ણય લઈ શકે એ વિષય પર વાત કરવા માટે અને આપણને માર્ગદર્શન આપવા માટે આજે ડોક્ટર જયરાજ પંડ્યા અહીંયા ઉપસ્થિત છે, જે કેએસ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના ડાયરેક્ટર છે. વેલકમ સર, થેન્ક યુ સો મચ ફોર કમિંગ. આજે આપણે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે ખાસ આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને જે આવા વિદ્યાર્થીઓ હોય એમના મગજમાં કોમર્સની કારકિર્દી એટલે બહુ જ પરંપરાગત અમુક કોર્સિસ ફરતા હોય છે, એ સિવાયના પણ ઓપ્શન્સનો જો એમને ખ્યાલ આપી શકીએ તો આઈ થિંક ઇટ વિલ બી હેલ્પફુલ ટુ ધેમ. થેન્ક યુ લિપિ. મારી દ્રષ્ટિએ એક જમાનો એવો હતો કે જ્યારે કોઈ કોમર્સ લે ત્યારે સામાન્ય રીતે એમ જ વિચારે કે કોમર્સ લીધા પછી શું થવાય તો બીકોમ થવાય, અને હવે આખો ટ્રેન્ડ બદલાઈ ગયો છે. બિલકુલ. એટલે બીકોમ એક વર્ષો પુરાણી ડિગ્રી છે જે અત્યારે પણ ચાલુ છે, પણ આ ઉપરાંત જે બધા નવા કોર્સિસ જે કોલેજ એજ્યુકેશનમાં, આમ બે મુખ્ય ભાગ પડે, એક કોલેજ એજ્યુકેશન અને બીજા પ્રોફેશનલ કોર્સિસ. કોલેજ એજ્યુકેશનની વાત કરીએ તો જેમાં બીકોમ આવે જે શરૂઆતમાં હતું, પછી એડ થયું છે એમાં બીબીએ, બીસીએ, ઇન્ટિગ્રેટેડ એમબીએ, ઇન્ટિગ્રેટેડ એમએસસી આઈટી, આવા બધા પ્રોગ્રામ્સ અત્યારે ડેવલપ થયા છે. રાઈટ. પણ આ બધા જ કોર્સિસ વિશે વાત કરતા પહેલા એક બેઝિક વાત જે બધા વિદ્યાર્થીઓના મગજમાં હોય એ હોય, આપણે ત્યાં હવા એવી છે એવું વાલીઓ અને ઘણા બધા લોકો સમાજમાં એવું માનતા હોય છે કે વિજ્ઞાન પ્રવાહ રહે તો આર્થિક ઉપાર્જનની ભવિષ્યમાં શક્યતાઓ ખૂબ સારી હોય, વાણિજ્ય પ્રવાહમાં જે વિદ્યાર્થી જાય એના માટે થોડી સ્ટ્રગલ હોય. તો આ બધી જ જે મેન્ટાલિટી છે એ કેટલી સાચી કેટલી ખોટી? બહુ સરસ સવાલ કર્યો છે. આમ તો આખી દુનિયા કોમર્સ પર જ ઊભી છે, કારણ કે કોઈ સારા ડૉક્ટર થાય તો એને કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર પડતી હોય છે, અને કોઈ સારા એન્જિનિયર થાય તો એને જ્યારે ઇન્કમ વધે ત્યારે ટેક્સ માટે કોઈ ટેક્સ કન્સલ્ટન્ટની એડવાઇસ લેવી પડે, અથવા કંપનીમાં કોઈ પોલિસી મેટર આવે, લીગલ મેટર, તો કંપની સેક્રેટરીની જરૂર પડે. અને હવે તો આખું વિશ્વ, આપણી પાસે એક ફોન હોય તો એ ફોનથી આખી દુનિયામાં આપણે ધંધો કરી શકીએ છીએ. એટલે મિત્રો, કોમર્સ એ અર્થ ઉપાર્જન અથવા પૈસા કમાવા માટે અથવા મનીનો સોર્સ વધારવો હોય તો બહુ મોટી દુનિયા છે. એમાં તમારી તાકાત હોય એટલી ફલાંગ લગાવી, જમ્પ કરી, અને તમે સ્પ્રિન્ટ કે લાંબી દોડ જીતી શકો છો. ઓલરાઈટ, એક દર્શક મિત્રનો ફોન આવી રહ્યો છે, આપણે વાત કરી લઈએ. જયદેવભાઈને મહુધાથી આપણી સાથે વાત કરવી છે. હેલો. હા, નમસ્તે, બોલો બોલો. આપણે ધોરણ 12 પછી દીકરીને કયો કોર્સ સારો? અચ્છા, એમણે બહુ જનરલ સવાલ પૂછ્યો છે, ધોરણ 12 કોમર્સ પછી કયો કોર્સ સારો. બે ત્રણ એમને ક્રાઇટેરિયા બતાવી દઈએ કોર્સ સજેસ્ટ કરવાની જગ્યાએ. એને જેમાં રસ હોય અને જેમાં એની બેઝિક આવડત અથવા થોડી જેને કહેવાય કે સમજ વધારે હોય, આવા પ્રકારનો કોર્સ પસંદ કરાવો જયદેવભાઈ, એ વધારે સારું છે. અને હવે એવું ના માનતા કે દીકરી છે એટલે આ કોર્સ કરી શકે ને આ કોર્સ ના કરી શકે. ઘણા બધા સારા સારા ક્ષેત્રો, જેમ કે થોડા ઓડ ક્ષેત્રની વાત કરીએ તો ફેશન ડિઝાઇનિંગ જેવો કોર્સ અથવા તો મેડિકલનો કોર્સ, એમાં પણ સારા ડૉક્ટર તરીકે કે સારા ફેશન ડિઝાઇનર તરીકે દીકરીઓ જઈ રહી છે. એટલે એને પસંદ પડે અને એની આવડત જેમાં હોય એવા પ્રકારનો કોર્સ જેમાં ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ પણ સારા હોય, એટલે ભવિષ્યમાં નાણાં કમાવવાની તક સારી હોય, એવો કોઈ પણ કોર્સ જયદેવભાઈ આપ આપની દીકરી માટે કરાવી શકો. સ્પેશિયલી જ્યારે જયદેવભાઈએ દીકરી માટે પૂછ્યું ત્યારે આઈ વુડ લાઈક ટુ એડ કે હવે એટલીસ્ટ કોમર્સમાં તો કોઈ ફેકલ્ટી એવી નથી જેમાં ફિલ્ડ વર્ક કે એવા બધા એવી બધી મર્યાદાઓ દીકરીને કામ કરવા માટે ભવિષ્યમાં નડે. આઈ થિંક કોમર્સ આખી ફેકલ્ટી જ તમામ લોકો માટે, ખાસ કરીને દીકરીઓ માટે. સોરી ટુ ઇન્ટરપટ, બહુ સરસ તમે વાત કરી કે હવે દરેક ફિલ્ડમાં એવું છે કે તમે એવું ઈચ્છો કે મારે ઘરે બેસીને જ કામ કરવું છે તો એવા ઓપ્શન્સ પણ અવેલેબલ છે, કોમર્સમાં તો છે જ. અને તમારે બહાર જવું હોય
અને બજારમાં જઈ, બજાર એટલે માત્ર કોઈના ઘરે એવું નહીં, કારણ કે આપણે ત્યાં એક પરંપરાગત એવી માન્યતા છે કે માર્કેટિંગ કરવાનું હોય એટલે બધાના ઘરે જવાનું હોય, એવું નથી. હવે માર્કેટિંગ જેવું ક્ષેત્ર કે એચઆર એટલે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, જે કોમર્સમાં એમબીએ કરો તો ઓપ્શન્સ બનતા, ઓપ્શન્સ તરીકે આવતું હોય છે, કે પછી ફાઇનાન્સ, તો એમાં પણ તમે એક એનાલિસિસ સારું કરી શકો. અથવા કમ્પ્યુટર, જે આજના સમયના એક નવા દેવતા તરીકે બહાર આવેલું સાધન છે, તો એમાં તમે ઘરે બેસીને પણ જો તમારામાં અમુક આવડત અને અમુક અભ્યાસ કરો, જેમ કે કમ્પ્યુટરને લગતો કોર્સ છે બીસીએનો અથવા તો એમએસસી આઈટીનો, તો આવો પ્રોગ્રામ તમને એનાલિટિક્સ તરીકે પણ સારી ઘરે બેસીને કામ કરવાની તક છોકરી માટે પણ આપી શકે. રાઈટ. વધુ એક દર્શક મિત્રને વાત કરવી છે. બાંસવાડાથી પીકેન્દ્રભાઈ ફોન કરી રહ્યા છે. હેલો. નમસ્કાર, તમારો સવાલ જણાવો. હા નમસ્કાર મેડમ, ટીવીનું વોલ્યુમ બંધ કરીને તમારો સવાલ જણાવો. હા મેડમ, મારો પ્રશ્ન એ છે કે મારી પાસેની છોકરી છે. જી બોલો, આગળ બોલો. હેલો. હા મારી માસીની છોકરી છે. જી. હા, એને બાર કોમર્સ ચાલે છે, તો એના પછાડ આગળ સારી લાઈન કઈ છે એનો પ્રશ્ન મારે પૂછવું છે. જો તમે થોડું ધ્યાન આપ્યું હોય તો અમે એ જ વિષય પર વાત કરી રહ્યા હતા, એટલે થેન્ક યુ ફોર કોલિંગ, પણ અમે વાત આગળ વધારીએ. ક્વિક લુક આપી દઈએ. જી. પાંચ ઓપ્શન છે. કોલેજમાં એને અભ્યાસ કરાવવો હોય તો બીકોમ કોમર્સનો અભ્યાસ, બીબીએ એટલે મેનેજમેન્ટને લગતો ગ્રેજ્યુએશનનો અભ્યાસ જેમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મળે, બીસીએ એટલે કમ્પ્યુટરનો ગ્રેજ્યુએશનનો અભ્યાસ, એમબીએ ઇન્ટિગ્રેટેડ એટલે 5 વર્ષનો જેમાં 2 ડિગ્રી બીબીએ અને એમબીએની મળે એવો અભ્યાસ, અને એમએસસી આઈટી એટલે એમાં બીએસસી અને એમએસસી આઈટી, આ અભ્યાસ ખાસ અવેલેબલ એમના માટે થાય. અને જો કોઈ નવા પરંપરામાં જવા માંગતા હોય તો એક લિબરલ સ્ટડીઝનો પ્રોગ્રામ પણ અવેલેબલ છે એમના માટે અભ્યાસ કરવા માટે બાર કોમર્સ પછી. હવે આજે પાંચે પાંચ વિદ્યાશાખાઓની તમે વાત કરી, એ બધા વિશે જો આપણે વન બાય વન વાત કરીએ તો સૌથી પહેલા તમે કહ્યું કે બીકોમ જે સૌથી પરંપરાગત અભ્યાસક્રમ છે, બધા જ લોકોને ખબર હોય કે બાર કોમર્સ કર્યા પછી બીકોમ કરી શકાય, પણ બીકોમ કરીએ તો બીકોમ કર્યા પછી કારકિર્દીના કેવા ઓપ્શન્સ હોય છે? લિપી, બીકોમ જ્યારે કોઈ વ્યક્તિ કરે તો એનો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ જો એકાઉન્ટ્સ હોય તો એ પ્રોફેશનલ કોર્સ સાથેનું કોમ્બિનેશન બીકોમ પછી અથવા બીકોમની સાથે પણ કરી શકે. એમાં એક ઓપ્શન સીએનો હોય છે, એટલે બીકોમ સાથે સીએ કે બીકોમ પછી સીએ, એવી જ રીતે કંપની સેક્રેટરીનો કોર્સ અને કોસ્ટ એકાઉન્ટન્ટ એટલે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ સીએમએનો પ્રોગ્રામ છે. અને બીકોમ પછી જો કોઈ અભ્યાસ માટે આગળ જવા ના માંગતું હોય તો બીકોમ પછી જેને કહેવાય કે એન્ટ્રી લેવલ પોઝિશનની જોબ કરવા, રિટેલ સેક્ટર બહુ ડેવલપ થયું છે, ઓનલાઈન બિઝનેસ હવે લોકો કરતા થયા છે, એટલે તમારા કમ્પ્યુટરના જો બેઝિક્સ સારા હોય તો તમે એવી નાની જોબમાં પણ શરૂઆત કરી શકો, અને પછી એક્સપિરિયન્સથી પ્રમોશન લઈ અને જોબની ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થઈ શકો. ઓકે. વૈશાલીબેનને પણ કંઈક પૂછવું છે, અમદાવાદથી ફોન કરી રહ્યા છે. હલો. હલો વૈશાલીબેન, અમારો અવાજ આવે છે? ટીવીનું વોલ્યુમ બંધ કરી દો વૈશાલીબેન, નહીતર તમે વાત નહીં કરી શકો બરાબર. હા, મારે એ પૂછવું છે કે ધોરણ 12 પછી કોમર્સ લીધું હોય. જી જી બોલો. હા, આપણે એવું છે કે ધોરણ 12 કોમર્સ પછી બીએસસી એમએસસી આઈટીમાં એડમિશન લઈ શકે સ્ટુડન્ટ? હા, ચોક્કસ લઈ શકે. એટલે એને માટે બે પ્રકારની કોલેજોનો ઓપ્શન તમને વૈશાલીબેન મળશે. એક એવા કે જેમાં જે લોકો પ્યોર સાયન્સ જ તમારા 12 સાયન્સમાં માગશે તો એવી કોલેજમાં તમને તક ના મળે, પણ કેટલીક કોલેજો એવી છે કે જેમાં કોમર્સ અને સાયન્સ, આર્ટ્સ વિદ્યાર્થી, આર્ટ્સના વિદ્યાર્થીને એડમિશન નથી મળી શકતું, પણ કોમર્સ અને સાયન્સના જે લોકોએ 12 સાયન્સ કે કોમર્સ કર્યું એમને એડમિશન મળે, અને એમાં મેરિટ એટલે કે પર્સન્ટેજના આધારે સામાન્ય રીતે પ્રવેશ મળે છે, એટલે અને એની કોલેજો બહુ ઓછી છે પ્રમાણમાં, એટલે પર્સન્ટેજ વધારે લાવવા પર ધ્યાન આપવું તો બીએસસી અને એમએસસી આઈટીમાં એડમિશન મળી શકે. નિલેશ ગાયકવાડ વડોદરાથી ફોન કરી રહ્યા છે, તો એમનો પ્રશ્ન પણ જાણી લઈએ. હલો. હલો. જી નિલેશભાઈ બોલો. હવે મારા બાબાને છે ને
આર્કિટેક્ટ બનવું છે, એના માઇન્ડમાં એવું છે. પણ હજુ એટ સ્ટાન્ડર્ડ છે, તો મારે હમણાંથી એને શું કાળજી રાખવાની, અને કયા 12 પછી એનું એડમિશન થશે કે હમણાંથી એને શું ધ્યાન રાખવાનું, મને જરા જાણવું હતું. જી, આજે આમ તો આપણે 12 કોમર્સ પછી શું કરી શકાય એ વિશે વાત કરી રહ્યા છીએ, પણ છતાં એક્સપર્ટને વિનંતી કરીએ. આર્કિટેક્ટમાં ઇન્ટરેસ્ટ છે, તો બધા ઘણા બધા શિલ્પ સ્થાપત્ય બતાવવા, એને ફરવા લઈ જવા, અલગ અલગ બિલ્ડિંગ્સ બતાવવા, એને ચિત્ર અને ડિઝાઇનિંગ બાજુ થોડુંક કામ કરાવવું. અને બહુ તમે સવાલ જે ટાઈમે પૂછ્યો, જે ધોરણ એને માટેનું બહુ યોગ્ય છે, 8મા ધોરણથી એને ડ્રોઈંગ બાજુ અને ચિત્ર બાજુવાળો એનો હાથ અને સ્કેચિંગ સરસ થવા જોઈએ, જે આગળ જતા આર્કિટેક્ટ માટે જે નાટાની પરીક્ષા આવતી હોય છે ભારતમાં જે લેવાય છે, એમાં આ ચિત્ર અથવા ડ્રોઈંગનું કામ કરેલું હશે એમને કામ લાગશે. અને આગળ એ એક્ઝામ એમણે 12મા ધોરણ પછી આપવાની થશે. હા, 12 ધોરણ પછી નાટાની પરીક્ષા એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે, એટલે અત્યારે તો એ આવું ડ્રોઈંગને લગતું બધી સ્કિલ ડેવલપ કરે અને બહાર આવા બિલ્ડિંગ્સ ડિઝાઇન્સ આ બધું વર્ક કરે. એલિમેન્ટરી ઇન્ટરમીડિયેટ ગવર્મેન્ટની એક્ઝામો છે ડ્રોઈંગની, એ પણ જો ના આપી હોય તો આપે તો એને પરીક્ષા આપવામાં એની તૈયારી અથવા તો એ પાસ કરેલું સર્ટિફિકેટ પણ થોડું ઉપયોગી થઈ શકે. રાઈટ. વધુ એક દર્શક મિત્ર દેવગઢ બારિયાથી કોલ કરી રહ્યા છે, જગદીશ રાઠવાનો ફોન છે. હલો. હલો. જી જગદીશભાઈ. હલો. હા જગદીશભાઈ, તમારો પ્રશ્ન જણાવો. હા, 12 સાયન્સ પછી બી ગ્રુપ હોય તો કયા ફેકલ્ટીમાં જઈ શકાય? જગદીશભાઈ, આપણે આજે 12 કોમર્સ પછી શું કરાય એની વાત કરી રહ્યા છીએ. રાઈટ, એટલે આઈ થિંક જ્યારે સાયન્સ વિષયના કોઈ એક્સપર્ટ આવશે ત્યારે ચોક્કસ આપણે આ વાતનો સમાવેશ કરીશું. વધારે ચર્ચા કરતા પહેલા અત્યારે એક વિરામનો સમય થઈ ગયો છે, તો મળીએ નાનકડા બ્રેક બાદ. વિરામ બાદ ફરીથી સ્વાગત છે. નવા વર્ષના પહેલા અઠવાડિયામાં આજે આપણે ધોરણ 12 કોમર્સ પછી શું કરી શકાય એ વિશે ચર્ચા કરી રહ્યા છીએ ડોક્ટર જયરાજ પંડ્યા સાથે. અને વધુ એક દર્શક મિત્ર રાહ જોઈ રહ્યા છે આપણી સાથે જોડાવા માટે. એક દર્શક મિત્ર રાહ જોઈ રહ્યા છે, તો પહેલા એમની સાથે વાત કરી લઈએ. બનાસકાંઠાથી રસિકભાઈનો ફોન છે. હલો. હલો રસિકભાઈ. હલો સર, નમસ્કાર. તમારા સવાલનો જવાબ લગભગ સ્પષ્ટ થઈ જશે પ્રોગ્રામના અંતે એવું માનવું છે. લિપિ, આપણે આગળ ચાલીએ. એક અગત્યનું ફેક્ટર છે જે કરિયરના ઓપ્શન્સ 12 કોમર્સ પછી વાત કરી ત્યારે, કે કોઈ સીએ નું વિચારે તો એમણે એ વિચારવું જોઈએ કે સીએ એટલે એકાઉન્ટિંગ ને લગતો પ્રોગ્રામ, તો એમણે થોડી એબિલિટીનો બી ટેસ્ટ કરી લેવો જોઈએ. એટલે મારું એકાઉન્ટ્સ જો બરાબર ના હોય તો હું જો સીએ નો પ્રોગ્રામ જોઈન કરું તો સક્સેસ રેશિયો બહુ નીચો રહેશે. એવી રીતે કંપની સેક્રેટરી છે તો એ લો બેઝ અને થિયરી બેઝ પ્રોગ્રામ છે, એટલે જો તમે થિયરી ડિસ્ક્રિપ્ટિવ પાર્ટમાં સારા હો અને તમે લો વિશે રસ ધરાવતા હોય, ધેન કંપની સેક્રેટરી પ્રોગ્રામ ઇઝ અ ગુડ પ્રોગ્રામ. આ બંને પ્રોગ્રામ્સ વિશે એવું થતું હોય છે સર કે વિદ્યાર્થીઓની એવી કમ્પ્લેન હોય છે કે પાસિંગ રેશિયો બહુ જ ઓછો હોય છે અને એની માટે ગમે તેટલી તૈયારી કરીએ ઓછી પડતી હોય છે. તો ખરેખર સાચો સમય કયો છે તૈયારી શરૂ કરવા માટે, અને બેમાંથી કયો પ્રોગ્રામ લેવો તો તમે એમાં વધારે સારા સાબિત થઈ શકો એ નિર્ણય લેવા માટેના ક્રાઇટેરિયા? તમે લિપિ કોમર્સ લીધું નથી, પણ લીધું હોત તો સફળ થાત. આ સવાલનો જવાબ એવો છે કે 11 ધોરણથી જ્યારે તમે કોમર્સ લો છો ને ત્યારથી તમારા ફંડામેન્ટલ્સ જો સારા કરો તો કોઈ પણ પ્રોફેશનલ કોર્સમાં સફળ થવાય. સામાન્ય રીતે જે ભૂલ વિદ્યાર્થીઓ, કોઈ પણ સ્ટુડન્ટ અનનોઇંગલી ખ્યાલ ના હોય એને કારણે, પણ દૂરદર્શનના પ્રોગ્રામથી આ વધારે સારું બનશે કે લોકો 11-12 ધોરણમાં એમના બેઝિક્સ અથવા ફંડામેન્ટલ્સ જેને કહીએ એ સાઉન્ડ કરતા જાય ને, તો એમને જે પણ અભ્યાસ કરતા હોય એમાં આગળ તકલીફ ઓછી રહે છે. અને એક હાર્ડવર્કિંગ એપ્રોચ, કેટલીક ક્વોલિટીઝ છે પ્રોફેશનલ કોર્સીસની, કે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરો, તમે બહુ ફોકસ રહો, આગળના પેપર્સ જુઓ અને બીજી બધી વાતોમાં ના પડો, એટલે સોશિયલ ફંક્શન્સ પણ ઘણા બધા ઓછા થઈ જવા જોઈએ. કારણ કે પ્રોફેશનલ કોર્સ તમે જે વાત કરી કે રિઝલ્ટ્સ એમાં ઓછું આવતું હોય છે, તો એવું ખરેખર રિઝલ્ટ ઓછું આવે એવું નથી હોતું. પ્રોફેશનલ કોર્સિસના પેપર્સના સ્ટાન્ડર્ડ્સ
પ્રમાણમાં જેને કહેવાય ને કે એક ચોક્કસ લેવલના હોય છે, એટલે તમે એ લેવલ સુધી પહોંચી ના શકો તો કદાચ રિઝલ્ટ તમને સારું ના આવ્યું હોય એવું લાગે, પણ બાકી રિઝલ્ટ વિશેની ફરિયાદ કરવી એ પ્રોફેશનલ કોર્સિસમાં તો યોગ્ય નથી. વેરી અનપ્રોફેશનલ, વેરી અનપ્રોફેશનલ. ઓલરાઈટ, વધુ એક દર્શક મિત્ર છે વેરાવળથી, ભાવિનભાઈ ફોન કરી રહ્યા છે. હેલો. હા નમસ્તે મેડમ. નમસ્તે ભાવિનભાઈ, તમારે શું જાણવું છે? એક ચાર્ટર્ડ એકાઉન્ટન્સી જેવો જ સરસ કોર્સ છે, એના વિશે થોડી માહિતી દર્શકોને મળે એના માટે તમને ખાલી રિક્વેસ્ટ કરવી હતી. જી. એ કોમર્સ નો જ છે અને એક બેચલર ઓફ એક્ચ્યુરલ સાયન્સ કહેવાય. બરાબર. હા તો એ જરા સરને કહેજો માહિતી આપે, બેચલર ઓફ એક્ચ્યુરલ સાયન્સ. ઇન્સ્યોરન્સ ને લગતો ક્ષેત્રમાં તમને રસ હોય, હા તો આપ આ કોર્સ માટે જઈ શકો. અને હજુ ગુજરાતની વાત કરીએ તો અમુક મર્યાદિત સંસ્થાઓમાં જ આ પ્રોગ્રામ ચાલે છે એચ્યુરિયલ સાયન્સનો. અને આ ક્ષેત્ર બહુ ડેવલપ થઈ રહ્યું છે એનું કારણ, કારણ કે ઇન્સ્યોરન્સ હવે અનસર્ટેન્ટી ઓફ લાઈફ અને અનસર્ટેન્ટી ઓફ ઘણા બધા ક્ષેત્રમાં વધી રહી છે, એટલે ઇન્સ્યોરન્સની જરૂર પણ વધારે પડે. અને એને માટે તમે જો એનો પ્રોફેશનલ અભ્યાસ કરીને બહાર આવો તો કોર્સ ચોક્કસ સારો છે. પણ તમને જો ચોક્કસ એમાં રસ હોય, કારણ કે એ બહુ એકદમ ડોમેન સ્પેસિફિક કોર્સ છે કે ઇન્સ્યોરન્સને લગતો જ અભ્યાસ થાય એમાં, એટલે તમને જો ચોક્કસ તમારા સન કે ડોટર કે જેને માટે આપ પૂછી રહ્યા હો અથવા જાણવા માગતા હોય એને ચોક્કસ આ ક્ષેત્રમાં રસ હોય, દેન ઇટ ઇઝ અ ગુડ પ્રોગ્રામ. તો આ સારો અભ્યાસ છે. અને એ કેટલા વર્ષનો કોર્સ હોય છે? કોઈ પણ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ ભારતમાં સામાન્ય રીતે એન્જિનિયરિંગને બાદ કરો તો 3 વર્ષના જ હોય છે, એટલે 3 વર્ષનો અભ્યાસ થાય, 12મા ધોરણ પછી કરી શકાય. ઓલરાઈટ. સુરતથી ફોન આવી રહ્યો છે, મયુરભાઈ રાહ જોઈ રહ્યા છે વાત કરવા માટે. હેલો. હા હેલો. હા મયુરભાઈ. જો મારી બેન છે. જી. હેલો. હા બોલો, આગળ બોલો. મારી બેન છે જે બીકોમ કમ્પ્લીટ કરી લીધું છે અને તેને હવે તો આગળ હવે એના માટે કયા કોર્સ થઈ શકે? જો એક તો એમકોમ તો એના માટે છે, પણ બીજા કદે છે બેન માટે કરવા હોય તો એમ દીકરી માટે. ઓકે. બીકોમ કર્યા પછી એમકોમ સિવાય જો ભણવું હોય આગળ તો શું ભણી શકાય? લિપિ, આમાં ડિપ્લોમા કોર્સ અવેલેબલ હોય છે કે જે ઘણી યુનિવર્સિટીઓ, ગુજરાતમાં 59 યુનિવર્સિટી છે, એમાંથી કેટલીક યુનિવર્સિટી ડિપ્લોમા કોર્સિસ, જેને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા પણ કહેવામાં આવે છે, પીજી ડિપ્લોમા, એમાં ફાઇનાન્સમાં પણ કોર્સ ચાલતા હોય છે, શેર માર્કેટને લગતા અભ્યાસના પણ, સ્ટોક માર્કેટને લગતા પણ અભ્યાસ થાય છે, માર્કેટિંગ અને હ્યુમન રિસોર્સના અભ્યાસ ચાલતા હોય છે જે સામાન્ય રીતે 1 યરના હોય છે. કેટલીક જગ્યાએ પાર્ટ ટાઈમ પણ ચાલે છે, એટલે તમે સવારે જોબ કરો અને સાંજે અભ્યાસ કરી શકો. કેટલીક જગ્યાએ વીકેન્ડ્સ પ્રોગ્રામ્સ ચાલતા હોય છે, વીકેન્ડ્સ એટલે શનિ રવિમાં હોય, 52 અઠવાડિયા, 52 રવિવારના પ્રોગ્રામ હોય. તો આવા કોઈ કોર્સમાં જો એમને એમકોમ સિવાયના કોઈ કોર્સમાં જવું હોય અને બાકી પ્રોફેશનલ કોર્સનો એક ઇન્ટરેસ્ટ હોય છે જો એમાં રસ હોય તો, એટલે 3 ઓપ્શન્સ ખુલ્લા હોય છે સામાન્ય રીતે. અને કોર્સ ના કરવો હોય તો એક બહુ સારો વિકલ્પ ગવર્મેન્ટ એક્ઝામનો પણ હોય છે, એટલે સરકારી પરીક્ષામાં જો એમને રસ હોય તો એને માટેની તૈયારી પણ જો સારી કરે તો સરકારી પરીક્ષા આપી શકે. ઓલ રાઈટ. અને હવે જૂનાગઢના શાંતિબેનને શું જાણવું છે એ પણ પૂછી રહી છે. હલો. હલો શાંતિબેન. હલો. હલો. હા તમારો સવાલ જણાવવો પડશે તમારે. હા મારો સવાલ એ છે કે 12 કોમર્સ પછી પોલીસ લાઈનમાં જવું છે તો કઈ લાઈન યોગ્ય રહેશે? ઓકે. પોલીસ લાઈનમાં જો લિપિ એમને જવું હોય ને તો 12 કોમર્સ પછી આર્ટ્સ લે એ વધારે એડવાઇઝેબલ છે. એનું કારણ જો એમના વિષય માં ગ્રીપ નહીં હોય તો સરકારી પરીક્ષામાં જો આગળ ઉપર, એટલે પોલીસમાં પણ કેટેગરી હોય છે કોન્સ્ટેબલથી લઈને આઈપીએસ ઓફિસર સુધીની, તો તમે જો હાયર પોઝિશન માટે જવા માગતા હો તો તમારા ફંડામેન્ટલ સબ્જેક્ટના સારા હોવા જોઈએ અને કદાચ ફરીવાર પરીક્ષા આપવી પડે તો એ સબ્જેક્ટ અથવા વિષય પરીક્ષા આપવામાં સરળ પડવો જોઈએ. તો એવા સંદર્ભમાં ઇતિહાસ અથવા ગુજરાતી જેવો વિષય એ વધારે સારો હોઈ શકે. અને બીએનો અભ્યાસ હું સજેસ્ટ કરીશ, કારણ કે બહુ ચોક્કસ એમનો ગોલ છે કે પોલીસ લાઈનમાં જવું છે. અને બાકી થોડી સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લેવી જોઈએ, ઘણી બધી સરકારી ફ્રી તાલીમ પણ મળતી હોય છે. અને રક્ષા શક્તિ યુનિવર્સિટી પણ એક ખાસ યુનિવર્સિટી છે, જો પોલીસને લગતો અભ્યાસમાં જવું હોય તો એમણે એની વેબસાઇટ વિઝિટ કરી
અને અમદાવાદમાં આવેલી છે એની મુલાકાત પણ એકવાર રક્ષાશક્તિ યુનિવર્સિટીની કરવી જોઈએ. ઓફકોર્સ, અને ખૂબ સરસ છે વાત છે કે તમે એટલા ક્લિયર છો તમારા ગોલ બાબતે, તમારે શું બનવું છે એ બાબતે, તો ચોક્કસ એ તરફ આગળ વધો. આ વાત સાથે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે, તો ફરી એક બ્રેક લઈ લઈએ અને હમણાં જ મળીએ. વેલકમ બેક. શિલ્પાબેનના સવાલથી ચર્ચાને ફરીથી શરૂ કરીએ. તો મોટી કુકા ભાવથી શિલ્પાબેનને શું પૂછવું છે? હલો, હલો. હા, હલો. હા શિલ્પાબેન, સવાલ શું છે? હા, મારો બાબો ધોરણ 12 માં કોમર્સમાં છે અત્યારે, અને અમારે હાર્ડવેર દુકાન છે હાર્ડવેરની, તો એને કઈ લાઈન લેવી બાર પછી, શું કરવું? અચ્છા, એટલે જે તમારો બિઝનેસ છે એ પણ એમણે સંભાળવાનો છે? એન્ટરપ્રિન્યોરશિપ એટલે જેને કહેવાય ને કે બિઝનેસ બે રીતે થાય શિલ્પાબેન, એક નવો બિઝનેસ થઈ શકે અને બીજો ફેમિલી બિઝનેસ રન કરાય. એટલે તમારા દીકરા માટે હું એવું સજેસ્ટ કરું કે બીકોમ એને કરાવાય, ને બીકોમ પછી કેટલીક જગ્યાએ અમદાવાદમાં અને અમદાવાદ સિવાય ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ એન્ટરપ્રિન્યોરશિપને લગતા કોર્સ ચાલતા હોય છે. એ 1-2 વર્ષના મેનેજમેન્ટ પ્રોગ્રામ હોય છે કે જેમાં બિઝનેસને લગતું જ ભણાવવામાં આવે છે. અને વેકેશનના વર્કશોપ પણ અમદાવાદમાં ઘણી જગ્યાએ થાય છે કે જેમાં બિઝનેસ કેવી રીતે આગળ વધારવો, બિઝનેસને કેવી રીતે એક્સપાન્ડ કરવો, નવી ટેકનોલોજીનો ઉપયોગ બિઝનેસમાં કેવી રીતે કરવો, ફંડિંગ કેવી રીતે મળે, આ બધી જાણકારી બહુ ઉપયોગી થાય. તો એન્ટરપ્રિન્યોરશિપનો એક સંસ્થા છે, ભારતની બહુ પ્રતિષ્ઠિત EDI નામની સંસ્થા છે, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા. આની વેબસાઇટ પણ આપ જોઈ શકો જ્યાં બિઝનેસને લગતો જ અભ્યાસ કરાવાય છે. અને હવે પછીના કોલર છે પાયલબેન, જે અમદાવાદના છે. હલો. હલો. હા પાયલબેન. હા, મારો પ્રશ્ન એ છે કે આઈ એમ 40 યર્સ ઓલ્ડ, અને પ્રશ્ન એ છે કે મારે કોઈક શોર્ટ ટર્મ કોર્સિસ કરવા છે કોમર્સને લગતા, તો હું કયા કોર્સિસ કરી શકું જેથી કરીને મને અર્નિંગમાં પણ ઉપયોગી થઈ શકે? ઓકે, અત્યારે તમે પ્રોફેશનલી શું કરી રહ્યા છો? પ્રોફેશનલી હું પણ મેં પોતે જર્નાલિઝમ કરેલું છે. અચ્છા. અને બીકોમ કરેલું છે. ઓકે. એટલે જો તમને બિઝનેસ ડેવલપ કરવો હોય અથવા તમારી કોઈ સ્કિલ ડેવલપ કરવી હોય તો અમદાવાદમાં થોડું હાઈ ફીઝ સ્ટ્રક્ચરમાં જવું હોય તો MDPs ચાલતા હોય છે. તમે એજ કહ્યું અને તમારો બેકગ્રાઉન્ડ કહ્યું એ આધારે કહું છું. MDP એટલે મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ. તો આ બહુ સારી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, ફોર એક્ઝામ્પલ તરીકે જેનું ભારત આખામાં મેનેજમેન્ટમાં બહુ સારું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ત્યાં મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ ચાલતા હોય છે. તો એના માટે આપ તપાસ કરી શકો. અને કેટલીક ખાનગી સંસ્થાઓ પણ અમદાવાદમાં શોર્ટ ટર્મ મેનેજમેન્ટ કોર્સિસ ચલાવે છે, તો એ તમને કોઈ સ્કિલ ડેવલપ કરવા અથવા આગળ બિઝનેસ કરવામાં ઉપયોગી થઈ શકે. અને હવે બહુ જ ઓછો સમય છે, તો જતાં જતાં એક ટૂંકમાં જો તમે કહી શકો તો નાનકડો ક્વેશ્ચન, કે જો 12 કોમર્સ પછી વિદ્યાર્થી ભણવું શું એ નક્કી કરે, એના કરતાં પહેલા પ્રશ્ન એ આવતો હોય છે કે એણે નોકરિયાત થવું કે એણે એન્ટરપ્રિન્યોરશિપ કરવી અથવા તો એણે વ્યવસાયિક રીતે કામ કરવું, તો આ બેઝિક નિર્ણય કઈ રીતે લેવાય? લિપિ, આ નિર્ણય એવી રીતે લેવાય છે કે જો કોઈ વિદ્યાર્થી 11-12 હોય તો હજુ તો એની આ સમજનું ધોરણ નાનું કહેવાય અથવા ઓછું કહેવાય, પણ તેમ છતાંય હું પર્સનલી એવું માનું છું કે જો બહુ હાર્ડવર્કિંગ હોય તો બિઝનેસમાં જવું જોઈએ અને એન્ટરપ્રિન્યોરશિપ માટે વિચારવું જોઈએ. અને જો એને પોતામાં સ્કિલ ઘણી સારી હોય અથવા એબિલિટી સારી હોય તો કદાચ એ વ્યક્તિ પ્રોફેશનલ તરીકે અથવા પ્રોફેશનલ કોર્સિસમાં અભ્યાસ કરે અને ઘણી બધી મહેનત એમાં માગે છે, કારણ કે આગળ આપણે વાત કરી રિઝલ્ટ એનું બહુ એટલું અપેક્ષિત નથી મળતું સ્ટુડન્ટને. અને બાકી એક કન્વેન્શનલ ટ્રેક કે ભાઈ મને સારી જોબ કરવી છે તો એમાં પણ જઈ શકે. અને ત્રણેયમાં એક ભારતની હકીકત એવી છે કે ત્રણેયમાં સારા માણસો અને મજબૂત માણસોની બહુ જ જરૂર છે, અને એટલા માટે વારંવાર જાહેરાત ન્યૂઝપેપરમાં રિપીટ થતી હોય છે. એટલે સ્કાય ઇઝ ધ લિમિટ એ વાત સાચી છે. અને તમારે જે એરિયામાં જવું છે ને એ એરિયામાં પણ ઘણું મોટું સ્કાય છે જ, એટલે જરૂર છે જ. એટલે એવા પ્રકારની આવડત પોતાની નક્કી કરી લે અને હાર્ડવર્ક બહુ કરવું પડશે, કારણ કે હવે કોમ્પિટિશનનું લેવલ ઇન્ટરનેટ અને મોબાઈલને લીધે બહુ વધી ગયું છે. એટલે લોકો જો મહેનત વધારે કરશે તો ઓપનિંગ સારા બનશે
અને 11-12ના ફંડામેન્ટલ્સ અત્યારે સારા કરે ને પર્સન્ટેજ સારા લાવે, જેને માટે બધાને જે લોકો ભણી રહ્યા છે એમને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ સર, તમે આજે આવ્યા અને આઈ હોપ કે દર્શકોને ખૂબ જરૂરી માહિતી આપણે આપી શક્યા છીએ. થેન્ક યુ સો મચ. સેમ હિયર, થેન્ક યુ સો મચ. અને જતા જતા ફરી એક વખત એ જ વાત કરીશ કે જે સાહેબે કરી, જો તમારામાં ટેલેન્ટ છે, જો તમારામાં આગળ વધવાની આવડત છે અને જુસ્સો છે, તો કોઈ પણ લાઈન એવી નથી કે જેમાં તમે ટોપ સુધી ન પહોંચી શકો. જરૂરિયાત છે ફક્ત પ્રોપર પ્લાનિંગની, સાચા સમયે લેવાયેલા સાચા ડિસિઝન્સની અને ખૂબ બધી મહેનતની. તો ફરી એકવાર તમને ઉચ્ચ અને ઉજ્જવળ કરિયર માટેની શુભકામનાઓ સાથે જ રજા લઈએ છીએ. આવજો.